નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ જિલ્લાની 4 વિધાનસભાની ચૂંટણી લગતની કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ અને ચૂંટણીલક્ષી સાધન સામગ્રી લાવવા લઈ જવા માટે જિલ્લાના અલગ અલગ ડેપોમાંથી બસોની ફાળવણી કરવામાં આવી છે, જે અનુસંધાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસટી બસોની માંગણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ વિધાનસભા મત વિસ્તારમાં પાટણ ડેપો દ્વારા 3 દિવસ માટે 96 જેટલી એસટી બસોની ફાળવણી કરાઈ છે. પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકના સ્થળે ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ તથા ઈવીએમ સહિતની સામગ્રીની હેરફેર માટે જિલ્લાના એસટી ડેપો દ્વારા તંત્રની માંગણી મુજબ બસોની ફાળવણી કરવામાં આવી છે, જે અનુસંધાને પાટણ વિધાનસભા મત વિસ્તારમાં પાટણ ડેપો દ્વારા આગામી 3 ડિસેમ્બરના રોજ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફને લાવવા માટે 20 એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. 4 ડિસેમ્બરના રોજ ઈવીએમ મશીનોની ફાળવણી બાદ તેને અલગ અલગ બૂથો પર લઈ જવા માટે 31 બસોની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 5 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ બૂથો પર ઈવીએમ મશીનો લઈ જવા માટે 31 બસો, જ્યારે સ્ટાફ માટે 14 બસોની ફાળવણી કરવામાં આવી છે. આમ પાટણ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી લગતી કામગીરી માટે પાટણ ડેપો દ્વારા કુલ 3 દિવસ માટે 96 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે.